કેમ છો રાજાણી સાહેબના મિત્રો? ગઈકાલે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી કે રાજાણી સર તમે હવે સ્ટાર્ટ કરી દેજો, એટલે આજે ફરીથી એક નવો વિડિયો. ગઈકાલે 5 પ્રશ્નો લીધા હતા, આજે 10 પ્રશ્નો લેશું. મિત્રો, જે લોકો નીટ, રીનીટ અથવા જેડબલની તૈયારી કરતા હોય, 12th માં હોય ને 11th ભૂલાઈ ગયું હોય, એટલે 11th થી સ્ટાર્ટ કર્યું છે. અત્યારે 11th નું સંતુલન ચેપ્ટરના 10 મસ્તીના એમસીક્યુ કે જે તમને આવડી જાય તો તમારે વિચારવાનું છે કે આવા પ્રશ્નો જેડબલમાં હોઈ શકે, નીટમાં હોઈ શકે, રીનીટ વાળાને તો આવડતા જ હોય. તો મિત્રો, ખરેખર આગળ વધીએ છીએ. આજનો ફર્સ્ટ ક્વેશ્ચન, 10 મિલી સાંદ્રતા ધરાવતા HCLના દ્રાવણની pH શું થશે? 0 કરતા ઓછી, 0, 1 કે 2? મિત્રો, તમે વિચારો કે તમને આવડે છે આ જવાબ. તમે શું વિચારો છો? A આવશે, B આવશે, C આવશે કે D? મિત્રો, 10 મોલર સાંદ્રતા છે HCLના દ્રાવણની. HCL એટલે મારા મિત્રો H+, CL માઇનસ. HCL ની 10 મોલર છે, ઇન ધ સેન્સ H+ પણ 10 મોલર છે. તમારે પૂછી છે pH, તો pH બરાબર 9મા ધોરણમાં હતા તેથી તમને આવડે છે log ઓફ H+. જો મિત્રો, H+ ની સાંદ્રતા 10 મોલ પ્રતિ લિટર હોય, એટલે H+ ની જગ્યાએ માઇનસ log 10. log 10 એટલે 1 થાય, માઇનસ ની નિશાની છે, એટલે pH બરાબર -1. -1 એટલે આ દ્રાવણની pH 0 કરતા ઓછી એવો વિકલ્પ આવે, એટલે અજય રાજાણીનો એ. આવી pH તમે ક્યારેય જોઈ નથી, વિચારી નથી, એટલે આવો પ્રશ્ન જનરલી નીટમાં આવે તો ઉતાવળા થાય અને 0 કે 1 કે 2 કરી આવતા નહીં. મિત્રો, વિચારવાનો, પ્રશ્નને જોવાનો, ઉતાવળા નહીં થવાનું. રાજાણી સાહેબ હંમેશા પેલા વિકલ્પ ઉપર નજર રાખે. બીજો પ્રશ્ન, સૌથી પ્રબળ સંયુગ્મી બેઝ કયો છે? સંયુગ્મી બેઝ પૂછ્યો છે, એનો મતલબ આના એસિડોમાંથી બનેલો હશે. NO3 નો વિચાર કરો તો HNO3 માંથી બનેલ હશે. જો Cl- નો વિચાર કરો તો HCl માંથી બન્યો હશે. SO4 નો વિચાર કરો તો સલ્ફ્યુરિક એસિડ માંથી બન્યો હશે. એસિટેટ નો વિચાર કરો તો એસિટિક એસિડ માંથી બન્યો હશે. મિત્રો, તમને એમ કીધું કે આનો સંયુગ્મી બેઝ પ્રબળ કોનો હશે? આ નીચે આટલા બેઝ આપ્યા છે, એમાંથી કયું પ્રબળ હશે? આ એસિડ HNO3 પ્રબળ એસિડ કહેવાય, HCl પ્રબળ એસિડ કહેવાય, H2SO4 પ્રબળ એસિડ છે, જ્યારે એસિટિક એસિડ નિર્બળ એસિડ. નિર્બળ એસિડ માંથી બનતો સંયુગ્મી બેઝ હંમેશા પ્રબળ હોય, પ્રબળ માંથી બનતો હંમેશા નિર્બળ હોય. જેના પપ્પા તાકાત વાળા એના છોકરાઓ લલ્લુ પંજુ જેવા થાય. મગજમાં રાખજો, પ્રબળ માંથી નિર્બળ. કોક અપવાદ એવો વળી વિચારતા નહીં કે રાજાણી આમ કેમ કીધું. પ્રબળ માંથી બને એ નિર્બળ હોય, નિર્બળ માંથી બને એ પ્રબળ. એનો મતલબ એસિટેટ આયન છે એ સંયુગ્મી બેઝ છે, પ્રબળ બેઝ હશે. મિત્રો, જો મજા આવતી હોય તો વધુ ને વધુ મિત્રોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. ત્રીજો પ્રશ્ન, MX2 પ્રકારના વિદ્યુત વિભાજ્યની દ્રાવ્યતા 0.5×10⁻⁴ છે. KSP નું મૂલ્ય શોધો. 5×10⁻¹² 25×10⁻¹0 1×10⁻¹³ 5×10⁻¹³ MX2 પ્રકારનો સોલિડ ક્ષાર છે, એટલે જ્યારે દ્રાવણમાં વિયોજિત થાય ત્યારે M+2 વધતા 2x માઇનસ થાય. M+2 અને 2x માઇનસ. MX2 ની દ્રાવ્યતા તમને આપી છે 0.5×10⁻⁴. આ 1 મોલ હોય ત્યારે 1 મોલ છે, જ્યારે x માઇનસ છે ડબલ છે, એટલે M+2 ની સાંદ્રતા 0.5×10⁻⁴ હોય. જ્યારે આ MX2 માંથી x માઇનસ બને આના કરતા ડબલ હોય, એટલે 0.5×1 એટલે 1×10⁻⁴.
તમને એવું પૂછ્યું છે કે આ દ્રાવણના KSP નું મૂલ્ય, દ્રાવ્યતા ગુણાકાર નું મૂલ્ય શું હશે? તો K ઓફ SP બરાબર M+2 X માઇનસ એનો સ્ક્વેર, કારણ કે અહીં બગડ્યા પહેલા જ લઈ લીધો છે આપણે, સાંદ્રતા આપી દીધી હતી. એટલે મિત્રો M+2 એટલે 0.5 × 10⁴. આ ભાઈ ગુણ્યા એક્સ માઇનસ એટલે 1 × 10⁴ એનો સ્ક્વેર. 1 નો સ્ક્વેર 1, 10⁴ એનો સ્ક્વેર 10⁻¹. અહીંયા 10⁻¹ −4 અને −8 એટલે 10⁻¹². તો KSP ની કિંમત આવશે 0.5 × 10⁻¹². મિત્રો વિચારવા જાવ તો એવો વિકલ્પ આ નથી, આ નથી, આ નથી. આ જોવા જાય તો દેખાણું કે આ ભાઈને હું આમ કરી નાખું 5 × 10⁻¹ તો થઈ શકે કે નહીં? તો મિત્રો અહીંયા દિલ્હીનો ડી ઉતાવળા મિત્રો કાંઈક ને કાંઈક ગલતી કરી નાખે છે. મિત્રો ખરેખર મજા આવતી હોય તો મારો વોટ્સએપ નંબર તમારા મગજમાં છે, વધારે પડતો યુઝમાં 94262022 હોય, આ સિવાય 94089861 માં વોટ્સએપ કરીને કેજો મજા આવી ગઈ રાજાણી સાહેબ ચાલુ રાખો. સૌથી પહેલા તમારી પાસે MX ટૂંકસાર છે, એનું વિયોજન M+2 2X-. તમારી પાસે MX2 ની દ્રાવ્યતા આપી દીધી, આ 1 મોલ હોય ત્યારે આ 1 મોલ, આ એના ડબલ. હવે મિત્રો KOFSP એટલે M+2 X-, એને સહગુણક બગડો એટલે સ્ક્વેર. સાદું રૂપ દેવા જાવ એટલે 5 × 10⁻³. અહીંયા તમારો ત્રીજો પ્રશ્ન પૂરો થયો. ચોથો પ્રશ્ન, 0.1 નોર્મલ NH4OH અને 0.1 નોર્મલ NH4Cl ના મિશ્રણ દ્રાવણનું pH મૂલ્ય 9.25 છે, તો NH4OH ના PKB નું મૂલ્ય શોધો. 9.25, 4.75, 3.75, 8.25. JEE કે NEET માં આ ટાઈપના દાખલા બહુ આવે મિત્રો, તમારે કરવા જોઈએ. અને જો રાજાણી સાહેબ ભણાવતા હોય અને તમને એક વખત મગજમાં ચડી જાય પણ જિંદગીમાં ભૂલાવું ન જોઈએ. આજથી 20 વર્ષ પછી તમને આવો પ્રશ્ન આવે એટલે યાદ હોવું જોઈએ રાજાણી અમને કરાવ્યું હતું કે NH4OH અને NH4Cl નું મિશ્રણ હોય એટલે બેઝિક બફર જ હોય, અને બેઝિક બફર હોય એટલે POH બરાબર P(Kb+log)⁻¹₀ બેઝિક બફર હોય એટલે આજથી 20 વર્ષ પછી કોઈ તમને પૂછે એટલે મગજમાં હોય કે POH બરાબર PKB+log₂¹₀ તમને આપી છે મિત્રો PH બરાબર 9.25, તો POH બરાબર 14 માંથી 9.25 બાદ કરો એટલે 4.75. 14 માંથી 9.25 ને બાદ કરો એટલે POH છે 4.75. બોલપેન બદલાવું મિત્રો, બ્લુ કરીએ તમને મજા આવે તો. બ્લુ બરાબર PKB વત્તા log, ક્ષારની સાંદ્રતા 0.1, બેઝની 0.1, આ બે ઉડી જાય એટલે log₁ ને log₁ એટલે 0. તો અહીંયા PKB બરાબર 4.75 જ વધે ને, આવો ઓપ્શન છે બોમ્બેનો B. મિત્રો બ્લુ પેનમાં મજા આવે તો બ્લુ કરીએ. બ્લુ ઓકે, આગળ વધીએ છીએ મિત્રો. પાંચમો પ્રશ્ન, 25°C તાપમાને BOH બેઝ નો વિયોજન અચળાંક 1 × 10⁻¹² સોરી 10⁻¹² છે. 0.1 mm બેઝ ના દ્રાવણમાં OH- ની સાંદ્રતા કેટલી હશે? 2 × 10⁻¹⁬ mm, 1 × 10⁻¹⁵ mm, 1 × 10⁻¹⁶ mm, 1 × 10⁻¹⁷ mm. તમારી પાસે એક પ્રબળ બેઝ આપ્યો છે BOH, એનો વિયોજન અચળાંક તમને આપ્યો છે. 0.1 mm બેઝના દ્રાવણમાં OH- ની સાંદ્રતા તમારે શોધવાની છે. મિત્રો BOH એટલે B+OH-, આનો વિયોજન અચળાંક KOB એટલે B+
હું બોલ પેન બદલાને ટ્રાય કરું બ્લુ પણ થતી નથી, કાંઈ વાંધો નહીં. BOH કેવો બી બરાબર તમારા મગજમાં કંઈક આપ્યું છે. વિયોજન અચળાંક 1×10^-12 1×10^-12 સંતુલન સમયે જેટલા બી પ્લસ હોય એટલા જ OH માઇનસ હોય. આપણે OH માઇનસ ની સાંદ્રતા પૂછી છે એટલે બી પ્લસ બરાબર OH માઇનસ લખો એટલે અહીંયા થઈ જાય OH માઇનસ નો સ્ક્વેર. મિત્રો OH માઇનસ નો સ્ક્વેર BOH ની સાંદ્રતા 0.1 એટલે 10^-1 આપી છે. આ 10^-1 છેદમાં છે, આ બાજુ જાય તો અંશમાં આવે એટલે 1×10^-13 બરાબર OH માઇનસ નો સ્ક્વેર. સોરી 0.01 છે મિત્રો એટલે 10^-2 10^-2 જાય એટલે 10^-14 OH માઇનસ જોઈએ એટલે 10^-7 બરાબર OH માઇનસ. આવો એક જ વિકલ્પ છે દિલ્હી નો ડી. કોમ્પ્યુટરમાં લખવામાં કઈ ભૂલ થઈ ગઈ, 10^-12 છે, 0.01 છે, 0.01 છે એટલે 10^-2 આ બાજુ, 10^-14 વર્ગમૂળ કાઢો એટલે 10^-7. મિત્રો 5 પ્રશ્નો એટલે અડધો વિડિયો પતી ગયો છે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. રાજાણી સાહેબને મજા આવશે, રાજાણી સાહેબને મજા આવશે તો વધુ ને વધુ થિયરી ના વિડીયો પણ ફરીથી મૂકશે. ચેનલ ના પ્લેલિસ્ટ માં ઘણા બધા વિડીયો મૂકેલા છે, 500 ઉપર વિડીયો આ ચેનલ માં છે, ઘણા બધા મિત્રો લાભ લે, તમે પણ લેજો. 6ઠો પ્રશ્ન, નીચેના કયા પદાર્થના દ્રાવણની જોડકી બફર દ્રાવણ તરીકે વર્તે છે? HNO2, NaNO2, NaOH, NaCl, HNO3, NH4NO3, HCl, KCl. બફર દ્રાવણ માટે કાં તો નિર્બળ એસિડ જોઈએ, નિર્બળ બેઝ એટલે આ ભાઈનું આવે, આ ભાઈનું આવે, આ ભાઈનું આવે. વૈધુ કોણ? તો કે HNO2 નિર્બળ એસિડ છે, NaNO2 છે, HNO2 વધતા NaOH એટલે નિર્બળ એસિડ, પ્રબળ બેઝ નો ક્ષાર NaNO2 છે. નિર્બળ એસિડ અને નિર્બળ એસિડ પ્રબળ બેઝ ના ક્ષાર નું મિશ્રણ ઈ એસિડિક બફર નું આ ઉદાહરણ છે. એમાં એક વ્યક્તિ નિર્બળ જોઈએ અને બીજો છે નિર્બળ નો પ્રબળ સાથેનો ક્ષાર. મિત્રો બફર દ્રાવણ નો અર્થ હોય તો આપણી ચેનલ માં બફર દ્રાવણ વિશે મસ્ત ભણાવ્યું છે, જોઈ નાખજો એક વખત. આગળ વધીએ છીએ 7મો પ્રશ્ન, 25 સેલ્સિયસ તાપમાને 1×10^-10 એમ હાઇડ્રોનિયમ આયન ની સાંદ્રતા ધરાવતા દ્રાવણ નું POH કેટલું હશે? 7, 4, 9, 1. મિત્રો હાઇડ્રોનિયમ આયન એટલે H3O+ અથવા H+, H3O+ અથવા H+ આપી છે તો એના ઉપરથી pH મળે. માઇનસ log ઓફ H3O+ માઇનસ log ઓફ કેટલી સાંદ્રતા આપી છે? તો કે 10^-10 10^-10 છે એટલે આ માઇનસ 10 આગળ આવે એટલે અહીંયા પ્લસ 10 થઈ જાય. log 10 એટલે 1 એટલે pH આવી 10. pH 10 હોય તો POH એટલે 14-10 એટલે કે 4 અને આવો વિકલ્પ છે બોમ્બે નો બી. આવા ઈઝી પ્રશ્નો પણ જૂના નીટ ના પેપર માં તમને જોવા મળશે. કોક દિવસ તમારે જૂના નીટ ના પેપર જોવા જોઈએ, જો તમે જોશો તો તમારો કોન્ફિડન્સ વધશે. ઘણા મિત્રો તમને નીટ સિંહ વાઘ દીપડો છે એવું કહેતા હોય પણ એવું કાંઈ નથી. ચોપડીનો કન્સેપ્ટ આવડે, જો આ સૂત્ર આવડતું હોય તો દાખલો આવડી જાય, દાખલો આવડે એટલે આપણે 4 માં 4 માર્ક આવે, ખોટું પડે જ નહીં. આગળ વધીએ છીએ 8મો પ્રશ્ન, નીચેનામાંથી કયા ઘટકો લુઈસ એસિડ તરીકે વર્તશે? લુઈસ એસિડ બધામાં CH3 છે, જો બધામાં CH3 એટલે તમને હું સાઈડમાં દોરીને દેખાડું તો C એક આ હાઇડ્રોજન આરે, એક આ હાઇડ્રોજન આરે, એક આ હાઇડ્રોજન આરે, કાર્બન નો ચોથો ઇલેક્ટ્રોન ખાલી હોય, બધા CH3 માં કાર્બન નો ચોથો ઇલેક્ટ્રોન ખાલી હોય. વિચારવા જાય તો બોરોન ની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, 1, 2, 3. CH3 માં કાર્બન પાસે 1 ઇલેક્ટ્રોન છે, એ ભાગીદારી કરે, 1 ઇલેક્ટ્રોન ભાગીદારી કરે એક, તો આ CH3, આ CH3, આ CH3, અહીંયા બોરોન નું અષ્ટક ખાલી રહી જાય છે એટલે કોકના ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે માટે લુઈસ નો એસિડ.
તમને એમ થાય પેલું સમજાયું રાસાયણિક સાહેબ, બીજું સમજાવો. ઓકે, ઓક્સિજન ની છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, 1, 2, 3, 4, 5 અને 6. કાર્બન નો અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, અહીંયા CH3 સ્વરૂપે ભાગીદારી કરે, આ કાર્બન નો 1 ઇલેક્ટ્રોન. જો ઓક્સિજન નું અષ્ટક પૂરું, બાકી કાર્બન નું અષ્ટક પૂરું, હાઇડ્રોજન નું પૂરું, એટલે આ ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી નો હોય, એટલે લુઈસ નો એસિડ થઈ શકે નહીં. અહીંયા ખાલી છે, એક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે સ્વીકારે ભિખારી થાય, એટલે લુઈસ નો એસિડ છે. એવી રીતે ફોસ્ફરસ નો વિચાર કરવા જાય તો ફોસ્ફરસ ની છેલ્લી કક્ષામાં મિત્રો 5 ઇલેક્ટ્રોન, એક કાર્બન નો અહીંયા આવે, બીજા કાર્બન નો અહીંયા, ત્રીજા કાર્બન નો અહીંયા. તો મિત્રો વિચારવા જાવ તો ફોસ્ફરસ નું અષ્ટક પૂરું થઈ જાય, બાકી CH3 મૂકી દો. એવી જ રીતે નાઇટ્રોજન એ ફોસ્ફરસ ની જેમ જ છેલ્લી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન, એટલે અહીંયા એક જ આવશે કે જેમાં ઇલેક્ટ્રોન ની ઉણપ છે, માટે લુઈસ નો એસિડ છે. મિત્રો ખરેખર મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અત્યારે શરદી ને કારણે થોડું ગળામાં ખિસકિસ હોય એવું લાગે છે. 9મો પ્રશ્ન, 0.1 NaOH માં NiOH ટ્વાઇસ ની દ્રાવ્યતા શોધો. NiOH ટ્વાઇસ નો આયનિક ગુણાકાર ગુણભાર નો હોય, ગુણાકાર આ થોડું કઈ માર્કશીટ છે. આયનીય ગુણાકાર 2×10^-15 આપેલ છે. દ્રાવ્યતા પૂછી, તમે વિચારો NiOH ટ્વાઇસ હોય મિત્રો, તો NiOH ટ્વાઇસ Ni+2 + 2OH-, આ આયનીય ગુણાકાર ની દ્રાવ્યતા ગુણાકાર આપ્યો છે. દ્રાવ્યતા ગુણાકાર અહીંયા હું એમ કહું S હોય તો આ S હોય ને આ હોય 2S હોય. હવે મિત્રો આ S અને 2S, પણ આ દ્રાવણ છે NaOH માં પડ્યું છે, અને NaOH માં પડ્યું એટલે Na+ અને OH- હાજર હોય. NaOH ને તમે તોડો એટલે Na+OH-, આની સાંદ્રતા 0.1, તો Na+ એ 0.1 ને OH- એ 0.1, ડબ્બામાં તો 2000 છે, એટલે જેટલા OH- આના હશે એના સિવાય આના હશે, અહીંયા વત્તા લખું 0.1. એસ અતિશય ઓછો એટલે અવગણી શકાય, અવગણી શકાય એટલે લગભગ આ 0.1 થાય. હવે તમારી પાસે કે ઓફ SP આપ્યો છે, કે ઓફ SP બરાબર Ni+2 એટલે S, OH- એટલે 0.1 અને NO2. મિત્રો કે ઓફ SP દ્રાવ્યતા ગુણાકાર આપ્યો છે 2×10^-15 બરાબર S × 10^-2 આ બાજુ આવે, એટલે 2×10^-15 છેદમાં 10^-2 બરાબર S. માઇનસ 2 ઉપર જાય એટલે પ્લસ થાય, 15 માંથી 2 જાય એટલે 13, પણ નિશાની માઇનસ ની એટલે 2×10^-13 S. તો દ્રાવ્યતા થશે 2×10^-13. આ દાખલો હમણાંના જ નીટ ના પેપર માં હતો મિત્રો. કહીરું હું તો કે NaOH નું દ્રાવણ હોય એટલે Na+ ને OH- જેટલા NaOH હોય 0.1, તો OH 0.1 હોય. NiOH ટ્વાઇસ છે એટલે Ni+2 ને 2OH-. આ S હોય તો આ S, આ 2S હોય, પણ ભેગું OH- ભળે એટલે 2S+0.1. S અતિશય ઓછી હોય, અવગણી નાખરા જાણી, તો વધે હું OH 0.1. K ઓફ SP એટલે S ઇન્ટુ S એટલે Ni+2, OH- નો સ્ક્વેર 0.1 નો સ્ક્વેર. કિંમત મૂકી 10^-2 નીચે આવી, આ માઇનસ છે ઉપર જાય તો પ્લસ થાય, ને પ્લસ થાય એટલે S બરાબર 2×10^-13. મિત્રો NiOH ટ્વાઇસ ની NaOH માં દ્રાવ્યતા 2×10^-13 એટલે C આન્સર આવશે. આજનો છેલ્લો પ્રશ્ન, પણ જો તમારી ઈચ્છા હશે તો રાજાણી સાહેબ રોજ વિડીયો બનાવવા તૈયાર છે, યસ ઓર નો. તો હવે જોઈએ છીએ તમે કેટલું શેર કરો છો, જેટલું શેર મેક્સિમમ થશે એટલા વિડીયો વધતા જશે. મને તો રોજના 10 વિડીયો બનાવવાની મજા આવે, પણ હામે તમારો રિસ્પોન્સ જોઈએ. ક્લિયર છો? આગળ વધીએ છીએ. આજનો લાસ્ટ, 3O2 ગેસ ગિવ્સ ટુ 2H3 ગેસ 298 કેલ્વિન તાપમાને ઉપરની પ્રક્રિયા માટે KC 3×10^-59 છે.
જો O2 ની સંતુલન સાંદ્રતા 0.04 હોય તો O3 ની સાંદ્રતા ખાલી જગ્યા 2.4 × 10³ 4.38 × 10²² 1.2 × 10²² 1.9 × 10²³ મિત્રો અહીંયા 32 ઘાત છે 22 ને 32 બે જ મિનિટ અહીંયા મગજને ક્લિયરલી અહીંયા જ રાખજો ક્લિયરલી સૌથી પહેલા આ એક વિકલ્પમાં મને ભૂલ લાગે માઇનસ 32 હોવા જોઈએ કોમ્પ્યુટરમાં મેડમ ટાઈપ કરતા હશે ભૂલી ગયા છે પણ આપણે દાખલાના હાર્દને સમજી કે ઓફ સી આપ્યો છે મારા મિત્રો તો કે ઓફ સી નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની નિપજ તરીકે O3 નો સ્ક્વેર આગળ બગડો છે પ્રક્રિયક તરીકે O2 નો ઘન આગળ તગડો છે મિત્રો કે ઓફ સી તમને આપ્યો છે 3 × 10⁻⁹ ઘાત O3 ની સાંદ્રતા ઘટે છે એટલે O3 નો સ્ક્વેર O2 ની સાંદ્રતા તમને આપી છે 4 × 10⁻²⁰ 0.04 એટલે 4 × 10⁻²⁰ 4 × 10⁻²⁰ એનો ઘન મિત્રો 4 નો ઘન કરીએ એટલે ચોકે ચોકે 16 × 64 10⁻²⁰ નો ઘન કરીએ 10⁻⁶ તો અહીંયા 3 × 10⁻⁹ બરાબર O3 નો વર્ગ છેદમાં 64 × 10⁻⁶ મિત્રો 64 × 10⁻⁶ અહીંયા આવી જાય એટલે 64³ 192 × 59 × 6 એટલે 10⁻⁶ બરાબર O3 નો સ્ક્વેર મારે આ સ્ક્વેર છે ને દૂર કરવો એટલે વર્ગમૂળ કાઢવું એટલે બેકી ઘાત જોઈએ એટલે 65 વાળાને 64 કરું તો 19.2 × 10⁻⁴ બરાબર O3 નો સ્ક્વેર હવે મિત્રો 10⁻⁴ નું વર્ગમૂળ એટલે 10⁻³૨ આ 10⁻³ 19.2 એટલે 16 અને 25 ની વચ્ચે આવે 16 નું વર્ગમૂળ 4 થાય 25 નું વર્ગમૂળ 5 થાય એટલે 4 અને 5 ની વચ્ચેનો એક જ જવાબ 4.38 હોય એટલે કોઈ દિવસ કેલ્ક્યુલેટર લોક ટેબલ ની રાજાણી સાહેબ પાસે ભણ્યા પછી જરૂર પડશે નહીં નીટ અને જી ના પેપરમાં બોર્ડ ના પેપરમાં જરૂર પડે પણ નીટ જી માં એવું જ આપે કે જેમાં કેલ્ક્યુલેટર લોક ટેબલ ની જરૂર પડે નહીં મગજમાં બે છે નિપજ છેદમાં પ્રક્રિયક ખાલી કિંમત મૂકી સાદુરૂપ આપ્યું જો સ્પીડ લાગતી હોય તો ધીમો કરીને પણ વિડીયો જોઈ શકાય જો મજા આવતી હોય આજનો વિડીયો આપણે પૂરો કરશું ને મજા આવતી હોય તો વધુ ને વધુ શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો મળતા રહેશું વંદે માતરમ જય હિન્દ